ડોનેશન ના નામે ફીસ કલેક્ટર કોર્સ ચલાવે છે એક કોર્સ એમનો કોઈ ત્રણ મહિનાનો કોર્સ 10 થી બાર લાખ રૂપિયા નો છે ને એવું બધું કે ગાડા વેડા છે જે આપતું એ જ જાને પણ એ જે લઈ ને પૈસા ડોનેશન ના નામે એટલે ટોટલ ટેક્સ ફ્રી અહીં તો આપણે લાખ રૂપિયા આપીએ તો ત્રીસ હજાર રૂપિયો ટેક્સમાં જાય ને આ તો લાખ રૂપિયા ત્રીસ હજાર એટલે બધા જે પૈસા બચે બધા પછી આડાઓલા જગ્યા ખર્ચી ખર્ચી અને પોતાની જાતને બચાવ્યા કરે ને સામ્રાજ્ય મોટું થતું રહે એ લોકો બેવકૂફ બનતા જે વચ્ચે રાખી રાખીને ફી પણ આપ્યા કરે ને બચતા પણ પ્રોબ્લેમ અહીંયા એ છે કે લોકો આંધરા અને પાછા પાછું પ્રાઉડલી બતાવે કે એ નાસા બનાવ તો ચાર વાર સમજાવી દીધું કે અમારે ત્યાં એના ડીઓપી નાસાથી છોડીને આવી ગયા કોઈ કે પચાસ લાખ ના પેકેજ છોડીને આવી ગયા મેં કહું હવે ભયલા બંધ યાર આનું તો કંટાળેલી પણ આપડે તો બધું આ કરીને સાંભળવું પડે વાવા વાહ કરી પડે આપડે કરી હતી વાવા પણ એટલે શું આ લોકો આ રીતે એના એના પાંચ પચીસ જ માણસ હોય પણ એ બધું આવી એ લોકોને ટ્રેન કરી રાખ્યો કે તમારે મારી વાહવા કરવાની એટલે એ કરે ને ઘણી બાળકો પાસે બી વાહવા કરાવે બિચારોને ના કરવી તો ભી સાક્ષાત ભગવાન છે અમે અમારી નજરે જોયું કે આ લોટસ હતું એનું પિંક કલર ના બદલે બ્લેક કલર નું લોટસ થઈ ગયું એના આ ખાન શું નેત્ર જોઈ છે કે વોટ પછી કઈક આમાંથી આગ નીકળી એટલે કોઈ લિમિટ નહીં હોય એટલી સ્ટોરીઓ થતી હોય ને લોકો થોડું માની બી જાય અને લોકો ક્યારે માને ખબર છે બીજા લોકો કે એટલે બાળકો બિચારા કે લોકો માટે બાળકો એટલે ઇનોસન્ટ કે કે બાળક તો જુઠ્ઠું ના બોલે પણ બિચારો બાળક તો મજબૂરીમાં બોલતું હોય યાર અને અને જ્યારે ક્યાંક વાત સામે છે રુઝાન મેડમ કે જ્યારે આશ્રમના આજે 24 વિદ્યાર્થીઓ ડીપીએસ સ્કૂલ ની અંદર અભ્યાસ કરતા હોય આજે એનો વિડિયો એને લઈને ખાસ કઈ એના માટે એવું છે કે અમે જ્યારે ત્યાં રાતે પહોંચ્યા ત્યારે કેલોરેક્સ ના સંચાલક આયા ત્યાં સંચાલક ના કહેવાય સોરી જે બી હતું કોઈક આવ્યું ઓળખા સી ત્યાં બધી ઓળખાણ ટ્રાય કરી છે ફોન ફોન બી ગયા મને કોઈ મહેનત કરે એટલે ખબર પડી કે અમે તો ખાલી આ લોકોને પર જગ્યા આપી છે આપણે ફેસ વેલ્યુ પર લઈએ કે બધા આપણા મિત્ર આપણે સી વી ઓલવેઝ એઝ એઝ અ વર્કર અમે બધું ઓપન માઇન્ડેડલી જોતા હોય એવું નહીં કે ભાઈ આ ચોર છે અમારે સી જરૂર કોઈને ચોર કહેવાની લેટ ધેક્ટ કમાઉટ અમારે કોઈ ઇન્ટરેસ્ટ તો હજી કઉ છું કે અગર સચ્ચાઈ છે તો જે સચ્ચાઈ હશે બહાર આવશે અગર કહે છે કે ભાઈ એમના જે અનુવાય કે છે કે ના અમે અહીંયા બહુ જ્ઞાન આપીએ છીએ બાળકોની ત્રિનેત્રો ખોલી નાખી બધાની તો સચ્ચે આવવાની નથી બાળકો બી કંટાળ્યા છે ને બાળકો બી એટલે હવે એવું ખબર પડી છે કારણ કે હવે ફરી ચાઇલ્ડ વેલફેર એટલે ફરી એટલે ઓબ્વિયસલી લોકોનું કામ કરી રહ્યા છે કે એ લોકો એ લોકો બાળકોને કારણ કે એ તો બટ ને ચાલું કે બાળકોને તમે એકલા લઈ લો ને એવું કરો કે બહાર નીકળો ત્રણ દિવસ બહાર નોર્મલ એન્વાયરમેન્ટમાં રાખો ને પછી પૂછો તો સચ્ચે બાર આવશે ના તો આ એન્વાયરમેન્ટમાં થોડી સચ્ચે બાર આવવાની હતી એટલે કમિંગ બેક ટુ ધેટ સ્કૂલ સૌથી પહેલા તો આશ્રમ અને સ્કૂલ ની વચ્ચે કોઈ એવી બાઉન્ડ્રી બાઉન્ડ્રી નથી પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ કે હવે તો પોતે ડીપીએસ પહેલા એના 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 જે પ્રિન્સિપલ હતા બિચારાને એમનો બી વાંક ને બિચારાને પ્રેશર આવે એટલે કીધું કે નો વી હેવ જસ્ટ ગિવન ઇન લીઝ મને બી એવું કીધું તું પહેલા દિવસે રાતે અને બીજી એક વસ્તુ એ છે સંચાલક મંજુલા શ્રોફ જે છે તે ક્યાંક નિત્યાનંદના ભક્ત હોય એ સી એક મહિના પહેલા પણ ક્યાંક કોઈ કાર્યક્રમ કર્યો હોય તે પણ માહિતી ક્યાંક સામે એક્ચ્યુઅલી સી પૂજા મંજુલા શ્રોફ ઇઝ અ ફ્રેન્ડ ઓફ માઈ એન્ડ મારા મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી શી ઇઝ અ નાઈસ લેડી ચલો બિઝનેસ માં બધા પોતપોતાની રીતે કરતા એમાં નથી પડો પણ એઝ અ વુમેન ટુ વુમેન ઇટ ઇઝ વેરી નેસેસરી ફોર હર ટુ અન્ડરસ્ટેન્ડ વિથ એન ઓપન આઈ લાઈક આઈ એમ લુકિંગ એટ અ વિથ અ વેરી ઓપન માઈન્ડ કે અન્ડરસ્ટેન્ડ કે રીઅલી છે કે નહીં હવે સી તો ભક્ત છે તો એમને વચ્ચે બી કીધું કે ઇટ ઇઝ હર પર્સનલ મેટર મારા માં અત્યારે પડવું નથી કારણ કે ટોપિક ડાયવર્ટ થઈ જશે પણ અલ્ટીમેટલી એટ ધ એન્ડ બિઝનેસમેનગર હું બિઝનેસમેન હું ને સાહેબ તો મારી જગ્યા લિસ્ટ પર આપું એક્ઝામ્પલ આપું છું તમને બરોબર છે પણ અગર મને ખબર પડે કે અહીંયા ઓછું થાય છે તો હું તરત એક્શન લો મેં એમને જ કહ્યું